જ્યારે પણ કોઈ ગુનો બને એટલે પોલીસ આરોપીની ધરપકડ કરે છે અને તેને સજા આપે છે, પરંતુ જ્યારે એક જ આરોપી ત્રણથી વધારે ગુના કરે એટલે તેને પ્રિવેન્સ ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એટલે કે પાસા હેઠળ મોકલવા તજવીજ હાથ ધરે છે। જો 2013ની વાત કરવામાં આવે તો પોલીસે 939 જેટલી અરજી પાસામાં મોકલવા માટે પાસા બોર્ડને મોકલેલી છે, જેમાંથી ઘણા ગુનેગારોને પાસા હેઠળ મોકલી દીધા છે, ત્યારે ઘણી અરજી પેન્ડિંગ છે। વર્ષ 2013 દારૂની હેરાફેરી 565, ચોરી લૂંટફાટ 165, હુમલો કે હત્યા 107, કતલખાના કે ગૌમાંસ હેરાફેરી 75, ગેરકાયદેસર વસ્તુનું વેચાણ 20, હત્યાની હેરાફેરી 16 જેવા ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને પાસા હેઠળ ધકેલવા પોલીસે કાર્યવાહી કરેલી છે। 2012ની સરખામણીએ 2013માં પોલીસે આશરે 300 જેટલી વધારે અરજી પાસામાં મોકલવા માટે કરેલી છે। શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે પોલીસે પણ ગુનેગારો વિરુદ્ધ લાલ આંખ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે। એક તરફ ગુજરાતમાં દારૂ બંધી છે, ત્યારે સૌથી વધારે પાસામાં અરજી દારૂના બુટલેગરો માટે કરવામાં આવી છે, ત્યારે એ પણ પુરવાર થાય છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।